જય શ્રી કૃષ્ણ મિત્રો મંદિરના પ્રસાદીમાં મળતી બેસનની લાડુડી સૌ કોઈને ભાવે છે નાનાથી લઈને મોટા સૌ કોઈને પસંદ આવતી હોય છે અને ખાસ કરીને કોઈ પણ વાર તહેવાર હોય ત્યારે તમે એના આરામથી ઘરે બનાવીને તૈયાર કરી શકો છો તો આજની આપણી રેસીપી છે બેસનની લાડુડી જેને તમે એકદમ ઝડપથી અને ઝટપટ બનાવીને તૈયાર કરી શકો છો જો વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો ચાલો એકદમ ટેસ્ટી એવી આપણે આ બેસનની લાડુડીની રેસીપી જોઈ લઈએ તો સૌથી પહેલાં અહીંયા આપણે પરફેક્ટ માપ લેવું ખૂબ જ જરૂરી છે તો એના માટે કઢાઈમાં આપણે એક કપ ઘી લઈ લઈશું અહીંયા એક કપ ઘી હોય તો એની સામે આપણે બે કપ લોટ લઈ લઈશું તમે આ માપ કોઈ પણ વાટકીથી પણ લઈ શકો છો અહીંયા અમે એક કપ ઘી લીધું છે તો એની સામે હું બે વાટકી બે કપ કર્કરો લોટ લઈ લઈશ અહીંયા કરકરો લોટ લેવાનો છે જો તમારી પાસે કરકરો લોટ અવેલેબલ ન હોય તો ઝીણો લોટ લઈને તમે એમાં બેથી ત્રણ ચમચી સૂજી પણ ઉમેરી શકો છો તો એ રીતે પણ તમે તૈયાર કરી શકો છો હવે અહીંયા આપણે આ લોટને ઘીમાં ઉમેરી દઈશું અને લોટને સરસ રીતે ઘીમાં મિક્સ કરીને એને સતત હલાવતા રહીને શેકતા જવાનું છે ગેસની આંચ અહીંયા આપણે એકદમ ધીમી જ રાખવાની છે અહીંયા ધીરજ રાખવાની જરૂર હોય છે આ પ્રોસેસ કરવામાં ખૂબ જ ધીરજ રાખવાની જરૂર પડે છે તો એકદમ ધીમા ગેસ ઉપર જ આ લોટને શેકવાનો છે આ લોટને શેકાતા દસથી બાર મિનિટ જેટલો સમય લાગી શકે છે જેમ જેમ આપણે મિક્સ કરતા જઈશું તેમ તેમ આપણો લોટ હળવો થતો જશે અત્યારે તમને થોડો કઠણ લાગશે પણ જેમ આપણે એને શેકતા જઈશું તેમ તેમ તેમાંથી ઘી છૂટું પડવા લાગશે તો એકદમ ધીમા ગેસ ઉપર જ આ પ્રોસેસ કરવાની છે તો અહીંયા આપણે આ લોટને શેકાતા પાંચથી છ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આ રીતનું ટેક્સ્ચર આવી ગયું છે હજી થોડો વધારે શેકી લઈશું હવે અહીંયા આ લોટને શેકાતા નવ નવ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો સરસ આપણા લોટમાંથી ઘી છૂટું પડવા લાગશે અને આપણો લોટ એકદમ હળવો થઈ જશે જેમ જેમ આપણે લોટને શેકતા જઈશું તેમ તેમ એમાંથી સરસ રીતે ઘી છૂટું પડવા લાગે છે તો નવ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આ રીતનું આપણું લોટ સરસ રીતે શેકાઈ ગયો છે અને કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે અને ઘી સરસ રીતે છૂટું પડી ગયું છે અને આપણો લોટ પણ સરસ રીતે દાણેદાર થઈ ગયો છે હવે એમ આપણે વધારે કણીદાર બનાવવા માટે એમાં આપણે બે ચમચી દૂધ ઉમેરીશું એનાથી આપણી લાડુડી એકદમ દાણેદાર બનશે તો આ રીતે દૂધ ઉમેરવાથી આપણી લાડુડી સરસ દાણેદાર એકદમ કણીવાળી બનશે તો અહીંયા આપણે આ દૂધને સરસ રીતે લોટમાં મિક્સ કરી દેવાનું છે અને દૂધ બળે નહીં ત્યાં સુધી આપણે આ લોટને ધીમા ગેસ ઉપર સતત ધલાવતા રહીશું હજુ આપણે બેથી ત્રણ મિનિટ માટે આ લોટને શેકી લઈશું દૂધ સરસ રીતે આ લોટમાં બળી ન જાય ત્યાં સુધી આપણે શેકી લેવાનું છે હવે આ પ્રોસેસ કરતાં બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે ઘી પણ સરસ રીતે છૂટું પડી ગયું છે અને એકદમ આપણું દાણેદાર આ રીતનો લોટ શેકાઈને તૈયાર થઈ ગયો છે તો એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને સરસ રીતે ઠંડુ કરી લેવાનું છે સરસ રીતે ઠંડુ થઈ જાય ત્યારબાદ જ એમાં આપણે ખાંડ ઉમેરીશું આ પ્રોસેસ કરતી વખતે મિશ્રણ આપણું ઠંડુ હોવું જોઈએ અહીંયા આપણું મિશ્રણ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે તેમાં આપણે પોણો કપ જેટલી ખાંડ ઉમેરીશું અહીંયા મેં દળેલી પોણી પોણો કપ જેટલી ખાંડ લીધી છે જો તમને વધારે ગળ્યું પસંદ હોય તો એક કપ જેટલી પણ લઈ શકાય હવે ખાંડને સરસ રીતે આપણે લોટમાં મિક્સ કરી દઈશું લોટમાં સરસ રીતે મિક્સ કર્યા બાદ એમાં આપણે ઇલાયચી પાવડર અને જાયફળ પાવડર ઉમેરવાનો છે તમને પસંદ હોય એ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો હવે અહીંયા મેં ત્રણથી ચાર ઈલાયચીને એક ચમચી જેટલી ખાંડ સાથે મિક્સર જારમાં પીસી લીધી હતી તો એને ચાળીને સરસ રીતે મિક્સ કરી દઈશું તે અહીંયા મેં એક ચમચી જેટલું લઈ લીધું છે ત્યારબાદ થોડાક જાયફળને આ રીતે છોલીને ઉમેરી દઈશું જાયફળનો ટેસ્ટ આ લાડોડીમાં ખૂબ જ સરસ આવે છે તો એ જરૂરથી એડ કરવું આ બંને વસ્તુ નાખ્યા બાદ આપણે આ મિશ્રણને સરસ રીતે મિક્સ કરી દઈશું અને એકદમ ઠંડુ કરી લેવાનું છે એકદમ ઠંડુ થાય ત્યારબાદ આપણે એની લાડોડી તૈયાર કરી લઈશું તો હજી આપણે આ મિશ્રણને એકદમ ઠંડુ કરી લઈશું જેમ જેમ આપણે મિક્સ કરતા જઈશું તેમ તેમ એ થોડું કઠણ થવા લાગશે અને આપણું આ મિશ્રણ તૈયાર છે લાડોડી બનાવવા માટે જો હાથ સાથે ચોંટે તો થોડો ઘીવાળો હાથ કરી લેવાનો છે હવે આની આપણે નાની સાઈઝની લાડોડી બનાવીને તૈયાર કરી લઈશું જે રીતે મંદિરના પ્રસાદમાં મળતી હોય છે એ જ રીતે આપણે આ લાડુડી તૈયાર કરવાની છે તો એકદમ આ રીતે લીચી કરીને આપણે આ રીતની લાડુડી બનાવીને તૈયાર કરી લીધી છે હવે આવી જ રીતે આપણે બધી લાડુડી બનાવીને તૈયાર કરી લઈશું જે રીતે મંદિરમાં મળતી હોય છે એ જ રીતે આપણે આ લાડુડી દેખાય છે અને ખાવામાં પણ એવી જ લાગે છે તો બધી જ રીતે આ આવી રીતે આપણે લાડુડી તૈયાર કરી લઈશું તો અહીંયા આપણી બધી લાડુડી બનીને તૈયાર થઈ ગઈ છે તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો